નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ગણિત ધોરણ 8 પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ તેમાં સ્વાધ્યાય 6.1નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. હવે અહીં પહેલો દાખલો છે કે નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે. તો પહેલી સંખ્યા આપણને આપેલી છે 81. તો અહીં આપણે 81 છે તેનો વર્ગ કરીએ તો જે સંખ્યા આવે તેના એકમનો અંક શું આવે તે આપણે અહીં લખવાનો છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીં 81નો વર્ગ કરવા માટે આપણે બેસવાનું નથી. તમને એક જે રીત શીખવાડું છું એ રીતની મદદથી તમારે એકમનો અંક છે તે સરળતાથી મળી જશે. તો સૌપ્રથમ આપણે 1 થી 10 આંકડા જે છે તેનો વર્ગ કરીને તેનો એકમનો અંક કયો આવે છે તે જાણી લઈએ. તો 1નો વર્ગ તમે કરશો તો એકમનો અંક આવશે 1. પછી 2નો વર્ગ તમે કરશો તો એકમનો અંક આવશે 4. આવી જ રીતે 3નો વર્ગ કરીએ તો એકમનો અંક મળશે 9. 4નો વર્ગ કરીએ તો એકમનો અંક મળશે 6, કારણ કે ચોકે ચોકે 16 અહીં એકમનો અંક છે 6. પછી 5નો વર્ગ કરીએ તો 25 મળે, જેમાં એકમનો અંક થશે 5. આવી જ રીતે 6નો વર્ગ 36 તો એકમનો અંક 6. 7નો વર્ગ 49 તો એકમનો અંક થશે 9. 8નો વર્ગ થશે 64, જેમાં એકમનો અંક છે 4. 9નો વર્ગ થશે 81, એકમનો અંક છે 1. અને 10નો વર્ગ કરશો તો 100 મળશે, જેમાં એકમનો અંક છે તે 0 થશે. તો આવી રીતે આપણે 1 થી 10 આંકડા છે તેનો વર્ગ છે તેનો એકમનો અંક અહીં આપણે જોયો. તો આ જે એકમના અંક છે તે છે તે જો અહીં 81 છે તો અહીં 1નો વર્ગ જે છે તેમાં એકમનો અંક 1 મળે છે. તો 81નો વર્ગ તમે કરશો તો આપણને એકમનો અંક 1 મળે છે. આવી જ રીતે આગળના દાખલાઓમાં પણ આપણે જવાબ મેળવવાનો છે. તો પહેલાંનો જવાબ અહીં આપણે લખીએ કે એકમના અંકનો વર્ગ, એટલે અહીં એકમનો અંક છે તે 1 છે, તો 1નો વર્ગ થશે 1. 1 × 1 એટલે 1. તો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક થશે 1. તો આ થયો આપણો પહેલાંનો જવાબ. હવે બીજું જોઈએ તો 272 છે, તો 272માં એકમનો અંક 2 છે. હવે એકમના અંકનો વર્ગ એટલે 2નો વર્ગ આપણે કરીશું. 2 × 2 બરાબર 4. તો આપેલ જે સંખ્યા છે તેનો એકમનો અંક આપણને મળે છે 4. તો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક થશે 4. હવે આવી જ રીતે આપણે આગળના દાખલાઓ જોવાના છે. ત્રીજું છે તેમાં 799, તો 9 છે, તો આપણે એકમના અંકનો વર્ગ કરીએ 9 × 9 તો 90 × 90 81. 81માં એકમનો અંક છે 1, તો અહીં આપણો જવાબ આવશે 1. પછી આગળનું છે 3853, તો 3853 છે તેમાં એકમનો અંક છે તે 3 છે, અને એકમના અંકનો વર્ગ કરીએ તો 3 × 3 = 9, તો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક થશે 9. હવે 1234 છે તો તેમાં 4 છે તે એકમનો અંક છે, તો 4નો આપણે વર્ગ કરીએ 4 × 4 એટલે 16. તો આપેલ સંખ્યા છે 1234, તેનો વર્ગ તમે કરશો તો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક તમને મળશે 6. હવે આગળનો દાખલો છે તેમાં 26387, જેમાં એકમનો અંક છે 7. તો એકમના અંકનો આપણે વર્ગ કરીએ 7 × 7 એટલે 49. તો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક થશે 9. તો 9 છે તે 26387નો તમે વર્ગ કરશો તો તેના એકમનો અંક છે તે 9 તમને મળશે. હવે આવી જ રીતે 52698, તો 52698 છે તેમાં એકમનો અંક છે 8. હવે 8નો વર્ગ કરીશું તો 8 × 8 એટલે 64. તો 64 છે તેમાં 4 છે તે એકમનો અંક છે, તો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક થશે 4. તો અહીં જે 52698 છે તેનો તમે વર્ગ કરશો તો તેનો એકમનો અંક મળશે 4. હવે આવી જ રીતે 8મો દાખલો છે 99880, તો એકમનો અંક છે અહીં 0. તો એકમના અંકનો વર્ગ એટલે 0નો વર્ગ આપણે કરીએ 0 ગુણ્યા
0 તો થશે 0 તો વર્ગ કરતા જે મળતી સંખ્યા છે તેના એકમનો અંક પણ આપણને 0 મળશે તો અહીં જવાબ આવશે 0 હવે 9મો દાખલો છે 12796 તો 12796 માં 6 છે તે એકમનો અંક છે તો 6 નો વર્ગ આપણે કરીએ તો 36 મળે 36 માં એકમનો અંક છે 6 તો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો અંક થશે 6 હવે આવી જ રીતે 10મો દાખલો છે 55555 જેમાં એકમનો અંક છે 5 હવે 5 નો આપણે વર્ગ કરીએ તો 25 મળે 25 માં પણ એકમનો અંક છે તે 5 મળે છે તો આપણે 55555 છે તેનો વર્ગ કરીશું તો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો અંક છે તે આપણને 5 જ મળશે તો અહીં પણ આપણને જવાબ આવશે 5 તો વિદ્યાર્થી મિત્રો અહીં દાખલા નંબર 1 છે તે પૂરો થાય છે વધુ દાખલા છે તે આપણે આગળના વિડિયોમાં જોઈશું જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો થેન્ક યુ